માથી ની લખેલી સુવાર્તા અને તેના પાંચમા અધ્યાયમાં આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ પાછલા સેશનમાં આપણે માથિ પાંચ એકવીસ અને બાવીસ કલમો જોઈ ગયા કે જેમાં હત્યા અને ક્રોધ એ બે વિષય ઉપર પ્રભુ સુ ખ્રિસ્તે એકવીસ અને બાવીસ કલમમાં કહ્યું છે અને આજે આપણે આગળ વધતા ત્રેવીસ અને ચોવીસમી કલમ તરફ વધવા માંગીએ અને ત્યાં આ પ્રમાણે પ્રભુ સુખરીશ પહાડ ઉપર બોલી રહ્યા છે અને એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે ને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારે વિરુદ્ધ કંઈ છે તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા પહેલા તારા ભાઈની સાથે સલાહ કર ને ત્યાર પછી આવીને તારું અર્પણ ચઢાવની સુવાર્તા પાંચ ત્રેવીસ અને ચોવીસ પ્રભુના એક સેવકે એનું જે શીર્ષક આપ્યું છે તે આ પ્રમાણે છે રીકન્સિલેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ આ સમાધાન એ બહુ જ મહત્વનું છે બહુ અગત્યનું છે આ સમાધાન એ બહુ જરૂરી છે એના વગર તમારું જીવનમાં આગળ વધવું એ નિષ્ફળતાને આમંત્રણ આપવા જેવું છે આ નો અર્થ થાય છે ચેન્જ થરોલી એનો મતલબ કે તમે સંપૂર્ણ રીતે બદલાવ તમારામાં જે ક્રોધનો જે માપ ઊંચો ગયો હોય એને સંપૂર્ણ રીતે નીચે શાંત પાડી દો અને તમારા બે જણ વચ્ચે પહેલા જે સંબંધ હતો જે પ્રેમ જે લાગણી જે આપલે એમાં ફરી તમે સ્થાપન થાવ કોઈ ઢોંગ ભરેલું સમાધાનની વાત ઈસુ ખ્રિસ્ત માંગતા નથી કે બહારથી ખાલી શબ્દોમાં અને માટે રિકેન્સિલેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ત્યાં જે લખવામાં આવ્યું છે ને એ બહુ સરસ છે એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે ઓલરેડી તમે અર્પણ લઈને વેદી સુધી પહોંચી ગયા છો તમારા પ્રાર્થનાના સમયમાં તમે બેસી ગયા છો તમારું બાઇબલ લઈને તમે શાંત મનન કે પર્સનલ ડિવોશન કરવા માટે બેઠા છો કૌટુંબિક પ્રાર્થનામાં તમે બેસી ગયા છો અને ત્યાં એક્ઝેક્ટલી એ સમયે તમને યાદ આવે તમને ખબર છે આ યાદ અપાવવાનું જે કામ છે ને એ દેવનો પવિત્ર આત્મા મારા ને તમારા માટે કરે છે બહુ અજાયબ રીતે ઈશ્વર આપણી સાથે વાત કરે છે કારણ કે ત્યાં લખવામાં આવ્યું છે વેદી પાસે તમે છો તમે અર્પણ લઈને આવ્યા છો પ્રભુ સાથે એક સંગત કરવા પણ એ જ મોમેન્ટ ત્યાં તને યાદ આવે છે દેવનો આત્મા તને યાદ કરાવડાવે છે તારા સ્મરણમાં લાવે છે કે પેલી વ્યક્તિ સાથે તને અણ બનાવો છે કે તારા પતિ કે પત્ની સાથે કે તારા પડોશી સાથે તો દેવનું વચન એવું કે છે કે ત્યાં જ તારું અર્પણ મૂકી દે અને પહેલા જઈને તું તેની સાથે સલાહ કર વાલો આ જે ક્રમ છે એ બહુ અજાયબ છે પહેલા સમાધાન અને પછી અર્પણ જો આપણે આ ક્રમ નથી પાડતા તો ભલાઓ આપણા કેટલા બધા અર્પણો એ એમ ત્યાં પડી રહે છે સ્વીકાર્યા વગરના આપણી પ્રાર્થનાઓ એમ જ ત્યાં પડી રહે છે જવાબ આપ્યા વગરની દેવ એને સ્વીકારતા નથી કારણ કે ઈશ્વરની આ ગાઈડલાઈન છે માર્ગદર્શન છે પહેલા જા સમાધાન કરી લે સલાહ કર અને પછી તું આવ જો તમે નીતિવચન તેનો ત્રીજો અધ્યાય અને તેની અગિયારમી કલમ વાંચો નીતિવચન તેનો ત્રીજો અધ્યાય અને અગિયારમી કલમ તેવું લખવામાં આવ્યું છે મારા દીકરા યહોવાની શિક્ષાને તુચ્છ ન ગણ અને તેના ઠપકાથી કાયર ન થાય જ્યારે પ્રભુ કંઈ શિખામણ આપે છે કે જા ઊઠ તો તમારે એને અવગણવી નહીં એને તમારે માનવી એ બહુ જરૂરનું જો તમે માથ્યની સુવાર્તા તેનો પંદરમો અધ્યાય માથેની સુવાર્તા તેનો અઢારમો અધ્યાય અને પંદરથી સત્તર કલમો વાંચો તો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે જો તારો ભાઈ ભૂલ કરે છે તો તું પોતે જઈને એને સમજાવ જો ના સમજે તો કોઈકને સાથે લઈ જઈને એને સમજાવ જો તો પણ ના માને તો મંડળીના આગેવાનોને સાથે લઈ જઈને તું સમજાવ અને માટે અનેક પ્રયત્નો કરવાની વાત ત્યાં લખવામાં આવી છે અને માટે વલાઓ સમાધાન એ ખરેખર બહુ જ અગત્યનું છે તમને કદાચ તમારા ભાઈ પ્રત્યે કશું નથી તમારા ભાઈ ને તમારા પ્રત્યે કંઈક છે તમે કશું નથી બોલ્યા અણબનાવ થયો ત્યારે તમે ચૂપ જ રહ્યા છો શાંત રહ્યા છો સાંભળી જ લીધું છે પણ તમારા ભાઈએ સામેથી કશું કહ્યું છે તો પણ બાઇબલ એવું કહે છે કે એને કારણે જે તમારા મતભેદ થયા છે એને તમે સમાધાનમાં લાવો અને પહેલાં સમાધાન એ જે અગ્રિમતા છે એને તમે પાછળ મૂકશો નહીં તમને ખબર છે જ્યારે આપણે આ ક્રમ નથી પાડતા ત્યારે આપણે ઈશ્વરના ભજનને મુલત્વી કરીએ છીએ આપણે ઈશ્વર સાથેના સંબંધને પાછળ ઠેલવીએ છીએ કારણ કે જ્યાં સુધી જેટલા કલાકો જેટલા દિવસો દેવ આપણને યાદ દેવડાવે છે અને આપણે સમાધાન નથી કરતા આપણે ઈશ્વર સાથે સંગત કરી શકતા નથી આપણે એને પાછળ ઠેલવી રહ્યા છીએ અને વલાઓ પ્રભુથી દૂર જવું એ બહુ મુશ્કેલ છે હવે આ સમાધાન અથવા આ માફી એ બહુ મુશ્કેલ કામ એ સહેલું નથી કોઈક વ્યક્તિને એમ કેવું કે આઈ એમ સોરી એ સહેલું કામ નથી પ્રભુના એક વ્યક્તિએ એવું કીધું છે કે આઈ એમ સોરી કેન બી એ મેજિક વર્ડ મને માફ કરી દે આટલો જે શબ્દ છે ને એમાં અજાયબ ચમત્કાર રહેલો છે એક જાદુ રહેલો છે એમાં એક પરાક્રમ રહેલું છે ખાલી આટલું કહેવું કે આઈ એમ સોરી એ બહુ મહત્વનું છે પણ કેટલા બધા એ કરી શકતા હોતા નથી ઘણાને માટે બહુ અઘરું થઈ પડે છે ઘણાના પગ બંધાઈ જાય છે ઘણાની જીભ એ ચોંટી જાય છે કેટલા બધા સમાધાનનો આનંદ માણતા નથી તમને ખબર છે ઘણા બધા બંને પલ્લા સરખા કરવા જાય એ મને પાંચ વાક્ય બોલી ગયો છે હું પણ એને પાંચ કહું અને સરખું કરવાનો ઘણા પ્રયત્ન કરે છે માફી નો એક સાચો અર્થ એવો થાય છે કે ખોટ મારા પક્ષ એનો અર્થ એમ કે હું નુકસાન સહન કરવા તૈયાર છું તમે મને બોલી ગયા તમે મારી સાથે વર્તન કર્યું તમે મને પડતો મૂક્યો પણ હું ખોટ સહન કરવા તૈયાર છું અને આપણે ફરીથી એક થઈએ અને આ ખોટ સહન કરવી એમાં પણ મોટું પરાક્રમ છે ઘણા બધાને જે પ્રશ્ન થાય છે ને તે આ છે સૌથી પહેલો શા માટે હું માફી આપું બીજો પ્રશ્ન કે હું કેટલી વાર માફી આપું ત્રીજો પ્રશ્ન મારે જ માફ કર્યા કરવાનો ચોથો પ્રશ્ન તે બદલાવા તૈયાર જ નથી તો મારે માફી શા માટે આપવી અને કેટલી બધી વખત લોકો ઈશ્વર એમને યાદ દેવડાવે છે વેદીની પાસે છે અર્પણ લઈને ત્યાં યાદ આવે છે પણ તેઓ એ કાર્ય કરતા નથી આપણી જે જીભ છે એ કાતરનું પણ કામ કરી શકે છે અને સોયનું પણ કામ કરી શકે છે અને કેટલા બધા કુટુંબો આજે દુખી છે કેટલા બધા સંબંધો આજે તૂટેલા છે કેટલા બધા લોકોએ શાંતિ ગુમાવી દીધી છે કારણ કે તેઓએ ઈશ્વરનું આ વચન પાડ્યું નથી કારણ કે તેઓ સમાધાનમાં આવ્યા નથી કારણ કે ત્રેવીસ અને ચોવીસ કલમ કે છે એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે ને ત્યાં તને યાદ આવે છે કે મારા ભાઈને મારી વિરુદ્ધ છે તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા પહેલા તારા ભાઈની સાથે સલાહ કર ને ત્યાર પછી આવીને તારું અર્પણ ચડાવ પ્રભુ કહેશે હું પછીથી તારા અર્પણને સ્વીકારીશ અને વલાઓ જો આપણા કોઈ સમાધાન બાકી હોય આપણા મિત્રો સાથે સંબંધીઓ સાથે કુટુંબમાં બાળકો માતા પિતા સાથે સહકર્મચારીઓ સાથે પડોશી સાથે ભલાઓ દોડી જવાની જરૂર છે પહેલા જે કરવાનું છે એ જ પહેલા કરવાની જરૂર છે ઓકે છેલ્લી બે કલમો આપણે જોઈશું અને પૂરું કરીશું અને એ તો પચીસ અને છવ્વીસ કલમો છે અને ત્યાં પ્રભુ સુ ખ્રિસ્ત પહાડ પર એવું કહી રહ્યા છે જ્યાં સુધી તું તારા વાદીની જોડે માર્ગમાં છે ત્યાં સુધી તેની સાથે વહેલો મળી જા વાદી તને ન્યાયાધીશને સોંપે ને ન્યાયાધીશ તને સિપાઈને સોંપે ને તું કેદ ખાનામાં નંખાય છવ્વીસમી કલમ હું તને ખચિત કહું છું કે તું છેલ્લી દમડી ચૂકવીશ નહીં ત્યાં લગી તું ત્યાંથી બહાર નીકળનાર જ નથી હવે આ પચીસ અને છવ્વીસ કલમ એના માટે પ્રભુના સેવકે જે શીર્ષક આપ્યું છે એ તો એ છે કે રીકન્સિલેશન ઇઝ અર્જન્ટ ઉતાવળનું કામ છે એમાં ઢીલાસ કરી શકાય એમ નથી રિકન્સિલેશન ઇઝ અર્જન્ટ માફી નહીં આપવાનું જે પરિણામ છે તે એ છે કે તમે વધારે ને વધારે ગૂંચવાતા જશો સંબંધોમાં વિચારોમાં લાગણીમાં અને પ્રભુ સાથેના સંબંધને પુનઃસ્થાપિત કરવામાં તમે ગૂંચવાઈ જશો કારણ કે પ્રભુનો ક્રમ આપણે પાડતા નથી અહીં જે આખી પ્રક્રિયા લખવામાં આવી છે કે હજુ તમે માર્ગમાં છો અને કોઈ ન્યાયાધીશની પાસે ન્યાય માંગવાને માટે જાણે કે જઈ રહ્યા છો એ પહેલાં તમે સમાધાન કરી લો કારણ કે એક સમય હોય છે સમાધાન કરી લેવાનું અને માટે પ્રભુ કહે છે કે જ્યાં સુધી તું તારા વાદીની જોડે માર્ગમાં છે ત્યાં સુધી તેની સાથે વહેલો મળી જા રખે ને શેતાન એના જીવનનો પણ કબજો લે એને તારી સામે ઉશ્કેરે તને એની વિરુદ્ધ ઉશ્કેરે અને તમારા બંનેના જીવનમાં જે કળવાસરૂપી રૂપી જળ છે એ તમને એકબીજાની વિરુદ્ધ લાવે જો ગુસ્સો આપણે રાખી મૂકીએ છીએ તો પછીથી એને કળવો એ બહુ મુશ્કેલ થઈ જાય એ કળવાસ એ બહુ ખેદજનક થાય છે એ જીવનમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ થાય છે એક વખતે જ્યારે એક શિક્ષકે જાણ્યું કે વર્ગમાં બે વિદ્યાર્થીઓ એમની વચ્ચે ઝઘડો થયો છે અને તેઓ એકબીજાની સાથે બોલવાનું બંધ કરીને અલગ અલગ બેન્ચ ઉપર બેસી ગયા છે ત્યારે એ શિક્ષક વર્ગમાં આવ્યા અને પછીથી શિક્ષકે કહ્યું કે બધા સાયન્સની જે ટેક્સબુક છે એ તમે કાઢો અને સાયન્સની જે નોટબુક છે એ તમે બેન્ચ ઉપર મૂકી દો હું એને આજે તપાસીશ એટલે બધાએ એ ટેક્સ્ટ બુક કાઢી કે જેમાં એમના પાઠ આપ્યા હતા અને નોટબુક કાઢી કે જેમાં એમણે પોતાનું લેસન કર્યું હતું અને બધાએ એ નોટબુક જ્યારે મૂકી પછી શિક્ષક કીધું કે બધા પોતાની ટેક્સ્ટબુક પોતાના હાથમાં લો બધા પોતાની ટેક્સ્ટબુક આ પ્રમાણે ઊંચી ઊંચકી રાખો અને બધા ઊભા થઈ જાઓ બધા વિદ્યાર્થીઓ ઊભા થઈ ગયા ટેક્સ્ટબુક હાથમાં લીધી અને આમ ઊંચકીને ઊભા રહ્યા અને ત્યારબાદ શિક્ષક એક પછી એક નોટબુક ચેક કરતા ગયા પાંચ કે સાત મિનિટ થઈ હશે એટલે વિદ્યાર્થીઓ એકબીજાની તરફ જોવા લાગ્યા ઈશારા કરવા લાગ્યા અને દસ મિનિટ થતાં તો શિક્ષકે જોયું તો ઘણા વિદ્યાર્થીઓના હાથ નીચે આવી ગયા હતા ઘણા વિદ્યાર્થીઓ આ પ્રમાણે કરતા હતા ઘણા એક્સરસાઇઝ કરવા લાગ્યા હતા અને શિક્ષકે થોડા ઊંચા અવાજે કીધું કે કેમ તમારા હાથ નીચે આવ્યા છે શું મુશ્કેલી છે અને ધીરેથી એક દીકરીએ તેણે કીધું કે ટીચર હદ દુખી રહ્યો છે અને ત્યાર પછી એમણે કીધું બધા બુક નીચે મૂકી દો બધા બેસી જાઓ અને પછી એમણે કીધું કે જો આપણે કોઈ એક બાબતને દસ મિનિટ પકડી રાખીએ છે તો આપણો દુખાવો ચાલુ થઈ જાય છે તો તમે તમારા હૃદયમાં એ ભંગાયેલી લાગણી તૂટેલા સંબંધોને ઉચકી રાખો છો કલાકો સુધી દિવસો સુધી તો તમારું હૃદય એ ભાર કેવી રીતે સહન કરે છે કેટલા બધા એ ભંગાયેલા સંબંધોને અણબોલાને મનમાં એ કળવાસને લઈને ચાલ્યા કરે છે અને માટે પ્રભુ સુખરી જે કહેવા માંગે છે તે એ છે જાઓ પહેલાં ભાઈ સાથે વાત કરો અને પછી આવો અને પ્રભુ સાથે વાત કરો નહીં તો પ્રભુ સાથેની તમારી વાત એ અર્થ વગરની થઈ જશે જો તમને ગુસ્સો આવતો હોય તો એક શાંત થઈને ઊંડો શ્વાસ લો પ્રભુની સહાય માંગો અને તમે પ્રભુને માટે એક સમાધાનના માર્ગમાં જઈ શકો છો કોર્ટમાં જવાનો વારો આવે અથવા બહુ જ મુશ્કેલ પરિસ્થિતિ આવે ત્યાં સુધી રાહ જોયા કરશો નહીં સંબંધો તૂટી જાય ફરીથી બોલવાનું બહુ ભારે લાગવા માંડે સમાધાન કરવાનું બહુ મુશ્કેલ થઈ જાય ત્યાં સુધી રાહ જોશો નહીં હેબ્રિયોનો પત્ર તેનો બારમો અધ્યાય અને તેની પંદરમી કલમ આ પ્રમાણે કહે છે હેબ્રી બાર અને પંદર તમે બહુ સાવધ રહો રખે ને કોઈ દેવની કૃપા પામ્યા વિના રહી જાય રખે ને કોઈ કળવાસ રૂપી જળ ઊગે અને તમને ભ્રષ્ટ કરે અને તેથી તમારામાંના ઘણા ખરા અપવિત્ર થાય તમને ખબર છે કળવાસ રૂપી જે જળ ક્રોધ ગુસ્સો અણબનાવ સમાધાન નહીં કરેલા એ સમયો એ સંબંધો આપણામાં કળવાસ લાવે છે એક ઝીણી નાની શરૂઆત અને પછી એના જળ ઊંડે સુધી જાય છે આપણા બધા વિચારો સંબંધો લાગણીઓ શબ્દોમાં અને બાઇબલ એવું કહે છે કે તમારા એ માફ નહીં કરેલા બનાવ ઘણા ખરાને અપવિત્ર કરે મારા એ સમાધાન નહીં કરેલા સંબંધો ઘણાઓના જીવનોને બગાડી શકે છે હું બીજાઓની સાથે અયોગ્ય વર્તન શરૂ કરીશ કારણ કે મારો પ્રભુ સાથેનો સંબંધ અટક્યો છે અર્પણ મૂકી દે પહેલા સલાહ કર અને પછી આવ અને અર્પણ ચઢાવ અને માટે વાલાઓ તમારો ગુસ્સો સુવાર્તાના પ્રભુના પવિત્ર આત્માના કાર્યને પ્રગટ કરતું અટકાવી દે એવું છે અને માટે આપણે બહુ સાવધાન રહીએ આપણે જો રોમનોનો પત્ર તેનો બારમો અધ્યાય અને તેની અઢારમી કલમ આપણે વાંચીએ રોમનોનો પત્ર તેનો બારમો અધ્યાય અને તેની અઢારમી કલમતા લખવામાં આવ્યું છે જો બની શકે તો ગમે તેમ કરીને સઘળા માણસોની સાથે હળી મળીને ચાલો પ્રયત્ન કરો આપણે માણસ કદી ગુસ્સો જ ના આવે એવું બનતું નથી આવી શકે છે દેવનું વચન કહે છે કે બની શકે તો તમે દરેકની સાથે હળી મળીને ચાલો અને માટે એક છેલ્લી વાત કહીને હું બંધ કરવા માંગુ છું જો આપણે આપણા ગુસ્સાના સ્વભાવને અથવા તો આવા અંટસ અથવા તો જે સંબંધોમાં તળ પડી ગઈ હોય એમાંથી બહાર આવવું છે તો વલાઓ મારા અને તમારા માટે એક ઉકેલ છે એક જવાબ છે એક વ્યવસ્થા ઈશ્વરની એક યોજના છે અને એ તો રોમનોનો પત્ર તેનો પાંચમો અધ્યાય અને તેની પાંચમી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે રોમનો પત્ર પાંચ અને પાંચ અને આશા શરમાવતી નથી કેમ કે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા અંતઃકરણમાં દેવનો પ્રેમ વેવડાવેલો છે જે પવિત્ર આત્મા આપણને આપવામાં આવ્યો છે એ પવિત્ર આત્માથી આપણા અંતઃકરણમાં દેવનો પ્રેમ વેવડાવેલો છે મારામાં તો એ પાપનું બીજ છે કે જે મને ગુસ્સો કરવા તરત તૈયાર કરે છે હું શા માટે માફ કરું સમયથી આવશે તો માફ કરીશ પણ તમને ખબર છે દેવનો જે પ્રેમ વધંભ પરથી વહ્યો છે એ પ્રેમ મારામાં વેવડાવવામાં આવ્યો છે એ પ્રેમનો આપણે ઉપયોગ કરીએ ઈસુ ખ્રિસ્ત પાસે એ વધસ્તંભ પર જ્યારે હતા ત્યારે લોકો કરગરતા ને માફી માંગવા આવ્યા નહોતા પણ સામેથી ઈસુ ખ્રિસ્તે કહ્યું કે હે બાપ તું તેઓને માફ કર કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી અને માટે વલાઓ આપણે આ વધસ્તંભની છાયામાં આવીએ એ વધસ્તંભ કે જ્યાંથી પ્રેમ વેવડાવવામાં આવ્યો છે અને માફી આપવામાં આવી માફી તૈયાર કરવામાં આવી છે ભલે આપણે આ વધસ્તંભની પાસે આવી પ્રભુને પોતાની શાંતિ અને આનંદથી તમારા જીવનોને ભરવા દો તમે જ્યારે માફ કરશો ત્યારે તમે એ પ્રભુના આનંદનો અનુભવ કરશો પ્રભુની શાંતિનો અનુભવ તમે કરશો તમારું જીવન બહુ હળવું થઈ જશે ભાર વગરનું પેલું ટેસ્ટ બુક ઉંચકી રાખેલી હતી ને હાથ દુખતો તો એવા ઉંચકી રાખેલા ભારવાળા તમે નહીં હશો તમે બહુ હળવાશ અનુભવી શકશો અને તમને ખબર છે પ્રભુ તમને પોતાના ઉપયોગી પાત્ર તરીકે તૈયાર કરશે અને માટે આવો આપણે પ્રભુની આગળ નમીએ આંખો બંધ કરી દઈએ પ્રાર્થનામાં નમીએ વિચાર કરી લઈએ કે શું કોઈ સમાધાન બાકી છે શું મેં અર્પણો ચઢાવ્યા કર્યા છે મારા દશાંશો આપ્યા કર્યા છે પ્રાર્થના મિટિંગોમાં હું ગયો છું પણ કોઈની સાથેનું સમાધાન બાકી છે પ્રભુએ કીધું પહેલાં મૂકી દે તારું અર્પણ મૂક પહેલાં જઈને સમાધાન કર તો વાવો વધની છાયામાં આવો આ પ્રભુની પાસેથી સહાય માંગો ઈસુના લોહીમાં તમે રક્ષણ માગો અને પ્રભુ તમને પોતાની કૃપામાં માફી માંગવા માંથી માફી આપવા શક્તિમાન કરશે પ્રભુ આપણને સમાધાનના આનંદિત જીવનમાં દોરી લઈ જાય એ જ આશા અને પ્રાર્થના સાથ આમે